હાટકેશ્વર મહાદેવ મંદિર સાનિધ્યમાં શિવ ભજનો રસપાન શ્રાવણ ઉત્સવના માધ્યમથી શ્રાવણ માસના સોમવારે કરાવવામાં આવે છે ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારની રાત્રિએ ગુજરાતના જાણીતા લોકગાયક ઓસમાન મીરે નગરમય આયા જેવા જાણીતા શિવ ભજનોથી શિવભક્તોને શિવમય બનાવ્યા હતા શ્રાવણ ઉત્સવના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તોએ મીર મીરના કાંઠે શિવ ભજનોનું રસપાન કર્યું હતું તો વળી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ ભક્તિ રસ સાથે હાસ્ય રસ પીરસ્યો હતો આમ એ શિવ આરાધનાના છેલ્લા સોમવારના રોજ શિવ ભક્તિ રસ સાથે હાસ્ય રસ માણ્યો હતો અને શિવ ભક્તો હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવમય બની શ્રાવણ ઉત્સવ ઉજવણી કરી હતી આજે ખરેખર મારા અહોભાગ્ય છે કે આજે હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં ભજન કરવાનો મોકો મળ્યો છે આમ તો આ ભૂમિ ઐતિહાસિક ભૂમિ છે તાનારીની જન્મ સ્થળ છે પછી એ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પણ આ જન્મસ્થળ છે અને અહીંયા આવી અને અહીંયા જે દાદાના સાનિધ્યમાં ભજન ગાવાનો જે મોકો મળ્યો છે એના માટે હું મારી જાતને ધન્ય ગણું છું અને ખરેખર હું બહુ જ ખુશ છું આજે મારા જેટલા બી ભજનો બધા જે શિવ આરાધનાના જેટલા બી ભજનો મારા પ્રચલિત છે ઘણા વર્ષોથી મારું પહેલું આલ્બમ જે આવ્યું હતું નગર મેં જોગીઆયા ત્યાંથી કરીને અત્યાર સુધી ઘણા બધા આલ્બમો મેં શિવવંદનાના ગાયા છે બોલ મહાદેવ બોલ કૈલાસ કે નિવાસી નગર મેં જોગીયા શિવને ભજો આ બધા મેં